નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજરી મોડલ સ્કૂલ YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યાર સુધી આપણે ઓફલાઈન શિક્ષણ તમે બધા શાળાએ આવતા હતા, પહેલા ધોરણમાં ભણો છો તો તમને ભણવાની પણ મજા આવી છે. ફરી પાછો આપણે લોકડાઉનને કારણે ઘરે બેસીને ભણવાનું છે, એની અંદર પણ તમારે ઘરે બેસીને પણ આપણે અભ્યાસક્રમ તો શરૂ જ રાખવાનો છે. શા માટે કે આપણે પરીક્ષા આવશે તો તમારે બધાને પાકો કરવાનું છે, શીખવાનું છે ને, એટલા માટે. તો આપણે ગણિતની સ્વાધ્યાય પોથીની અંદર આજે આપણે 10મું ચેપ્ટર છે એ આપણે શરૂ કરવાનું છે. શરૂ થઈ ગયું છે, પાઠ્યપુસ્તકની અંદર આપણે પૂરું કર્યું છે. જ્યાં સુધી તમે શનિવાર સુધી તમે સ્કૂલે આવ્યા હતા તો આપણે 10મું ચેપ્ટર પાઠ્યપુસ્તકમાં પૂરું કર્યું હતું ને, સ્વા પોથીની અંદર આપણે શરૂ કરીએ છીએ. આપણે સ્વાધ્યાય પોથીની અંદર તમે આપણે 10મું ચેપ્ટર આપણે સ્કૂલ શરૂ હતી ત્યારે આપણે ઓફલાઈન શિક્ષણની અંદર આપણે જોયું હતું. જો તમને બધાને દેખાય છે ને 10મું ચેપ્ટર, આપણે આ બધી જ પેટર્ન છે એ આપણે સ્કૂલે શીખ્યા છીએ. હવે આપણે આવે છે ઓફલાઈન, આવે છે ઓનલાઈન આપણે શીખવાનું છે. તો એના માટે આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા એ બધાને ખ્યાલ છે, મેં શનિવારે સમજાવ્યું હતું ને બધાને. સરસ, આપણે આ પેટર્ન પણ આપણે જોઈ ગયા, અહીંયા પણ જોઈ ગયા. પહોંચાશે આપણે પેજ નંબર જોવો તમારે અહીંયા નીચે લખેલા છે 46, ચોગડે છગડે 46. હવે એ પેટર્નને આપણે આગળ વધારવાની છે. થોડીક તમારા માટે અઘરી પડશે પણ જો તમે ધ્યાનથી સાંભળશો તો તમને પણ ભણવાની મજા આવશે. હવે આપણે પેટર્નને આપણે આગળ વધારીએ છીએ. ધ્યાન બધાનું અહીંયા હોવું જોઈએ, પહેલાં જે સમજાવું એમાં ધ્યાન આપવાનું છે, પછી કહું કે હવે તમારી સ્વાધ્યાય પોથીની અંદર તમારે લખવાનું કે દોરવાનું છે, પછી જ તમારે લખવાનું અને દોરવાનું છે. હું સમજાવું ત્યારે એમાં ધ્યાન આપશો તો તમને વધારે ભણવાની મજા આવશે. પેટર્નને આપણે દોરવાની છે. જો અહીંયા સૂચના આપેલી છે, પાંચ આપણે અહીંયા શરૂ થાય છે કે પેટર્નમાં ક્રમ મુજબ શું આવશે તેના ઉપર તમારે સાચાની નિશાની કરવાની છે. અહીંયા ધ્યાન આપો, જુઓ પેટર્નમાં ક્રમ મુજબ શું આવશે તેના ઉપર સાચાની નિશાની કરો. સાચાની નિશાની તો બધા ઓળખો છો ને, શીખવાડ્યું ને, એમ જ આપણે અહીંયા કરવાનું છે. હવે ધ્યાન આપો, જોયા સરસ મજાના ગોળ ચોરસ છે એવા બધા આકારો તમને કરતા આવડે છે અને મેં શીખવાડ્યા પણ છે. ગોળ ચોરસ લંબચોરસ ત્રિકોણ ષટકોણ ચતુષ્કોણ આવા આપણે શીખી ગયા ને. આપણે શરૂઆતમાં આપણે દિવાળી પહેલાં જે આપણું સેમિસ્ટર હતું એની અંદર આપણે આવા આકારો શીખી ગયા છીએ અને સ્કૂલે તમે જ્યારે આવ્યા છો ત્યારે પણ મેં તમને આવા આકારો છે એ તમને શીખવાડ્યા છે. આવા આકારો છે ઘણા બાળકોને કરતા નથી આવડતું, પણ હવે તમે ઘરે બેસો છો તો અમુક એવી વસ્તુઓ તમારી પાસે હશે. ગોળ ચોરસ હોય છે ને ઘરમાં, રમકડા હોય છે, કોઈ પણ તમારા મિત્રો સાથે તમારે મળીને આવા બધા આકારો ઓળખતા શીખવાના છે. અહીંયા જુઓ આપણે પહેલા કયો આકાર આપેલો છે, ગોળ છે. તો ગોળની અંદર અહીંયા તમારે શું આવશે, જો ધ્યાન અહીંયા આપજો, ગોળ. પછી બીજો કયો છે, ત્રિકોણ. પછી ચોરસ, ફરી પાછો ગોળ, ત્રિકોણ અને ચોરસ આપેલો છે ને ચોરસ. પછી આવી રીતના તમારે લીટો કરેલો છે અને પછી ફરી પાછો તમને અહીંયા ત્રિકોણ આવ્યો છે અને ગોળ આવ્યો છે. અત્યાર સુધી તમે જે પેટર્ન ભણતા હતા એમાં શું હતું, જો તમારી સ્વાપોથીનો આ પેજ છે ને એને તમે આગળ અહીંયા ફેરવો, અહીંયા આપણે શું તમને બતાવ્યું હતું કે તમારે જે અહીંયા પેટર્ન છે એને તમારે શું કરવાનું હતું, આગળ વધારવાની હતી. દાખલા તરીકે અહીંયા ગોળ છે, પછી સૂર્યનું ચિત્ર આપેલું છે, ફરી પાછું ગોળ સૂરજનું ચિત્ર આપેલું છે. તો તમારે અત્યાર સુધી શું કરવાનું હતું કે આ જે પેટર્ન છે એને આપણે આગળ વધારતા હતા, આગળ વધારતા હતા ને, સમજાણું બધાને. હવે અહીંયા શું કરવાનું છે, આપણે તમને અહીંયા પેટર્ન અહીંયા આપેલી છે તો એના માટે તમારે શું કરવાનું કે પેટર્નના ક્રમ મુજબ શું આવશે તેના પર આપણે સાચાની નિશાની કરવાની છે.
तो या गोल त्रिकोण चौरस गोल त्रिकोण अने चौरस कितनी पैटर्न आपने आपी छे त्रण पैटर्न आपी छे कितनी पैटर्न आपेली छे त्रण पैटर्न आपेली छे तो હવે તમારે શું કરવાનું કે ગોળ ત્રિકોણ ચોરસ તો અહીંયા ઉપર ત્રિકોણ અને નીચે તમને ગોળ આપેલું છે છે ને આપેલું તો એના માટે તમારે શું કરવાનું કે આપણે કીધું છે કે આ ચોરસ પછી કઈ પેટર્ન આવશે સીધી આપણે અહીંયા જે લાઈનમાં કરેલી છે એવી લાઈનમાં નથી તમારે ઉપર નીચે છે કે ચોરસ પછી જે પેટર્ન આવતી હોય એના પર આપણે આવી રીતના સાચાની નિશાની કરવાની છે જો આપેલી છે આ નિશાની એ નિશાની કરવાની છે જો ગોળ આવતી હોય તો ગોળની અંદર કરવાની અને જો ત્રિકોણ આવતી હોય તો ત્રિકોણની અંદર કરવાની હવે અહીંયા ધ્યાન આપો ગોળ છે ગોળ પછી કઈ પેટર્ન છે ત્રિકોણ છે ત્રિકોણ પછી કઈ છે ચોરસ આપેલી છે ચોરસ પછી ફરી પાછું શું આપેલું છે ગોળ પછી ત્રિકોણ અને ત્રિકોણ પછી શું આપેલું છે ચોરસ આપેલું છે તો હવે અહીંયા વિચારો તો કે ચોરસ પછી કઈ પેટર્ન આવશે ત્રિકોણ આવશે કે ગોળ આવશે તો તમારે શરૂઆતથી પહેલા જોવું પડે કે ગોળ ત્રિકોણ ચોરસ અહીંયા તમે જોઈ શકો છો કે ચોરસ પછી અહીંયા કઈ પેટર્ન આપણે આવેલી છે કયો આકાર આવેલો છે ગોળ આવેલો છે ને ગોળ આકાર તો એના માટે આપણે અહીંયા શું કરશું ગોળની અંદર આવી રીતના સાચાની નિશાની આપણે કરવાની છે સમજાણું ને આવી રીતના તમારે સ્વાધ્યાય પોથીની અંદર તમારે જે પેન્સિલ લઈ આપેલી છે ને જો શું આપેલું છે પેટર્ન પેલી તમારે અહીંયા આપેલી છે ને અહીંયા આપેલી તો તમારે એની અંદર તમારે સ્વાધ્યાય પોથીની અંદર તમારે પેન્સિલ વડે છે એ આવી રીતના સાચાની નિશાની કરવાની છે કે ચોરસ પછી અહીંયા ગોળ છે અને ગોળ પછી ત્રિકોણ છે તો ચોરસ પછી અહીંયા ગોળ આવ્યું છેલ્લી પેટર્ન આપણે અહીંયા કઈ હતી ચોરસ હતી ના ખાસ યાદ રાખજો અહીંથી પેટર્નનો તમારે થોડો છે એ બદલાઈ ગયું છે અત્યાર સુધી આપણે ક્રમની અંદર જોતા હતા સીધી લાઈનની અંદર કે ચોરસ હતી ત્રિકોણ ગોળ આવે તો આપણે આવી રીતના ગોળ કરતા હતા ને અહીંયા આપણે સાચાની નિશાની આવી છે આવી છે ને સમજાય કે બધાને સરસ હવે પછી જુઓ નીચે કઈ પેટર્ન આવે છે પછી જુઓ શું આપેલું છે તમને બીજી પેટર્ન છે તમારે તીર આપેલા છે એક ઊભું તીર છે અને એક નીચેથી પાછું ઉપર જાય છે ને એક ઊભું એક ઊંધું એક ઉપર છે કે નીચે છે એવી રીતના આપણે અહીંયા જોવાનું છે હવે ધ્યાન અહીંયા આપો પછી જુઓ આવી રીતના છે તમારે હું અહીંયા દોરું છું એમાં તમે ધ્યાન આપશો જો ધ્યાનપૂર્વક વિડીયો જોશો તો આ તીર પણ તમને આવી રીતના દોરતા આવડી જશે પણ પહેલા તમારે હું અહીંયા જે શીખવાડું એમાં ધ્યાન આપવાનું છે પછી આવડશે ને તમને જો મારી સાથે સાથે તમે કરતા રહેશો તો તમને આ પેટર્ન છે એ આપણને સમજાશે નહીં હવે અહીંયા જુઓ પહેલા ઊભું છે પછી કેવી રીતના છે નીચે આપેલું છે ને નીચે પછી આડું આપેલું છે ફરી પાછું ઊભું આપેલું છે ફરી પાછું અને ફરી પાછું આપણને આડું આપેલું છે થોડીક પેટર્ન છે આપણે આડે ઊભી થશે અમુક પેટર્ન નાની હશે અમુક પેટર્ન આપણે
મોટી હશે તો હવે જો પેલા ઊભું છે પછી નીચે છે પછી પાછો આ આડું છે ફરી પાછો ઊભું ફરી પાછો નીચો અને ફરી પાછો કેવું છે આડું છે તો અહીંયા જવાબમાં તમને શું આપેલું છે એક ઊભું તીર આપેલું છે કેવું છે એક ઊભું આપેલું છે અને એક તીર કેવું છે તમારે નીચે આપેલું છે કેવું છે નીચે આપેલું છે ને પછી જો ફરી પાછું એક જે તીર છે એ તમને કેવું આપેલું છે આડું આપેલું છે છે ને આપેલું તો હવે તમારે એના માટે શું કરવાનું છે પહેલા આપણે ઊભું તીર આપેલું છે તમારી સ્વાકોથીમાં તમારે સાથે જોતું જવાનું છે મારી સાથે કરવાનું નથી આપણે અહીંયા જે નિશાની કરી ને એ પછી હું તમને શીખવાડું છું પહેલા ઊભું છે પછી નીચું છે ફરી પાછું આડું છે ફરી પાછું ઊભું ફરી પાછું નીચું અને છેલ્લે આપણે આડું આપ્યું છે તો હવે વિચારો તો આના પછી જે અહીંયા આડું આપેલું છે તો આ બંનેમાંથી જે છે ઊભું તીર અહીંયા બાજુમાં આવશે કે અહીંયા આડું કરેલું છે એ તીર તમારે આવશે સમજાણું બધાને જો અહીંયા ઊભું છે અહીંયા નીચે છે અને અહીંયા આડું છે તો આપણને છેલ્લે અહીંયા ક્યું આપેલું છે તીર ક્યું આપેલું છે આડું છે ને તીર તો અહીંયા તમે જોઈ શકો છો આ એક આ બે આ ત્રણ એક ઊભું એક નીચે અને એક આપણને આડો આપેલું છે તો અહીંયા આડા પછી ક્યું તીર અહીંયા આપેલું છે આપણને ઊભું તીર આપ્યું છે ને સમજાવું બધાને ઊભું તીર આપ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો આ તીર કેવું છે ઊભું છે અને આ આડું છે તો આ તીર આપણે અહીંયા ધરવાની આવશે ને પેટર્નને કેવી રીતે આગળ વધારવાની છે આ ઊભો તીર આની પરથી આવશે અહીંયા આડા પછી જુઓ તમે જોઈ શકો છો ઊભું તીર બે અહીંયા દોરેલું છે ને દોરેલું તો આ ઊભું તીર છે આવશે તો એની સામે તમારે સાચાની નિશાની કરવાની છે સમજાણું બધાને સરસ પછી નીચે જુઓ ફરી પાછું તમારે આવે છે સ્ટાર દોરેલો આવે છે સ્ટાર ચતુષ્કોણ ગોળ સ્ટાર ચતુષ્કોણ અને ગોળ આપેલું છે તો હવે અહીંયા ધ્યાન આપો નીચે તમે જુઓ પહેલા હું આની જેમ જ તે બધી પેટર્ન છે એ અહીંયા દોરી નાખું છું શું આવે છે સ્ટાર આવે છે પછી છે ને ચતુષ્કોણ છે શું આપેલું છે આપણને પછી લંબગોળ છે શું આપેલું છે લંબગોળ છે ફરી પાછું શું આપ્યું છે સ્ટાર છે સ્ટાર આપેલું છે ફરી પાછું આપણને ચતુષ્કોણ આપેલું છે ચતુષ્કોણ ઓળખો ને આપણે જે ચોરસ આકાર હોય છે એને આપણે ચતુષ્કોણ કહીએ છીએ પણ અહીંયા જો ત્રાસો કરેલો છે આપણે જે ચતુષ્કોણ દોરીએ છીએ કેવો આવો સીધો અહીંયા પેલી પેટર્નમાં આપણે અહીંયા ચોરસ દોર્યો ને એ પણ ચતુષ્કોણ કહેવાય છે અને અહીંયા દોરેલો છે એને પણ ચતુષ્કોણ આ એક બે ત્રણ અને ચાર જેને ચાર ખૂણા પડતા હોય એને શું કહેવાય છે ચતુષ્કોણ કહેવાય છે સમજાણો અને ફરી પાછો અહીંયા લંબગોળ આપણને આપેલું છે પછી જુઓ પેટર્નમાં અહીંયા શું આપેલું છે સ્ટાર આપેલો છે અને ફરી નીચે કયો આકાર આપેલો છે લંબગોળનો આપેલો છે કયો આકાર આપેલો છે લંબગોળ આકાર તમને અહીંયા આપેલો છે સમજાણું બધાને સરસ હવે તમારે મને કહેવાનું છે કે આપણને જે આકાર અહીંયા જુઓ ત્રીજી જે પેટર્ન છે એ દેખાડી ને બધાને એ પેટર્ન મેં અહીંયા બોર્ડની અંદર દોરેલી છે ધ્યાન અહીંયા આપવાનું છે જ્યારે સ્વાકૃતિમાં હું તમને સમજાવું ત્યારે એમાં ધ્યાન આપવાનું છે પછી પાછું ધ્યાન તમારે અહીંયા આપવાનું છે સ્ટાર સ્ટાર ચતુષ્કોણ લંબગોળ સ્ટાર ચતુષ્કોણ લંબગોળ હવે તમારે સ્વાની જરૂર પણ નહીં પડે આ બે પેટર્નને તમને શીખવાડી એટલે થોડો તમને બધાને આઈડિયા પણ આવશે કે હવે અહીંયા પેટર્ન છે આપણે કઈ પેટર્ન આપણે આગળ વધારશું સમજાણું બધાને સ્ટાર ચતુષ્કોણ લંબગોળ સ્ટાર ચતુષ્કોણ લંબગોળ તો તમે વિચારો તો અહીંયા જુઓ સ્ટાર
अष्टकोण लंबगोल, लंबगोल अहीं छेले आपेलुं छे ने, तो लंबगोल पछी अहीं कई पेटर्न आपणे आगळ आवशे, विचारो तो कई पेटर्न, लंबगोल पछी अहीं स्टार छे ने, तो अहीं जो स्टार आपणे आपेलुं छे, जे आपेलुं एनी सामे आपणे शुं करवानुं छे, साचानी निशानी करवानी छे, समझाणुं बधाने, आ एटलुं छे तमारे स्वादुपिंडनी अंदर तमारे करवानुं छे। આપણે ક્યાં સુધી જોઈ જો અહીંયા સુધી જોઈ ને હવે નીચેની બે પેટર્ન આપણે બાકી છે એને પણ આપણે જોઈ લઈએ સમજાઈ ગયું ને પેટર્ન કેવી રીતના મે આગળ વધારી છે બધાને સમજાઈ ગયું સરસ હવે અહીંયા ધ્યાન રાખો નીચે જે તમને બે પેટર્ન આપેલી છે એની અંદર પણ ચતુષ્કોણ ચોરસ ગોળ ચતુષ્કોણ ચોરસ અને ગોળ બે પેટર્ન તમને આપેલી છે ત્રણ છે જો કઈ છે પહેલા चौरस पछी कई आपेली छे चौरस आपेली छे पछी गोल फरी पछी चौरस फरी पछी गोल केटली आपेली छे जो अहींया एक बे त्रण चार पांच अने छ एक बे त्रण चार पांच अने छ दोराई गई आपणे पछी बाजू में जुओ कई आपेली छे अहींया गोळ अने चतुष्कोण आपेली छे छे ने आपणे आपेली चतुष्कोण हवे ध्यान अहींया राखो पहेलू कई आवी पेटर्न हवे तो आकार ने ओळखता शीखी गया ने કેટલા બધા આપણે આગળ આગળ પણ શીખ્યા અને અહીંયા પણ હું વારંવાર તમને બોલું છું ચતુષ્કોણ ચોરસ ગોળ ચતુષ્કોણ ચોરસ અને ગોળ તો હવે વિચારો તો અહીંયા ગોળ પછી કઈ પેટર્ન આવશે હવે તો આવશે ને બધાને જો અહીંયા ચતુષ્કોણ ચોરસ ગોળ તો અહીંયા ગોળ પછી કઈ પેટર્ન છે ચતુષ્કોણ છે ને તો અહીંયા ગોળની નીચે પણ ચતુષ્કોણ છે તો આ જે છે ગોળ પછી આ પેટર્ન આવશે આવશે ને અહીંયા છેલ્લે ગોળ આવ્યું છે તો અહીંયા ગોળ પછી કઈ પેટર્ન છે ચતુષ્કોણ છે એની અંદર આપણે સાચાની નિશાની કરવાની છે કરી બધાએ સરસ હવે જો બીજી પેટર્ન તમને નીચે આપેલી છે કઈ છે લંબચોરસ છે આવી રીતના ઉભો થાંભલા જેવું તમને કરેલું છે ને કરેલું પછી ચોરસ છે ફરી પાછું આવી રીતના તમારે દોરેલી છે ફરી પાછું આડો છે એક થાંભલો છે ને ત્રણ ત્રણ પેટર્ન તમારે કરેલી છે પછી ઉભો ફરી પાછો થઈ ગઈ એક બે ત્રણ ચાર પાંચ પછી ફરી પાછો આડો હવે અહીંયા કઈ પેટર્ન આવશે જો ખાનામાં શું કરેલું છે થઈ ગયું ગોળ આપેલું બોલું સોરી લંબચોરસ ખૂણા આપેલા છે અને ફરી પાછું લંબચોરસ તમને આપેલું છે
તો અહીંયા તમારે હવે કઈ પેટર્ન આવશે જો ધ્યાન એ આપજો લંબચોરસ અને તમે ખૂણા આપણે ગણવાના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ખૂણા થાય છે પછી આ પછી ફરી પાછું લંબચોરસ આડું આપેલું છે આ ઊભું છે અને આડું બંને લંબચોરસ જ છે પણ એક આપણને આડું આપ્યું છે ને એક આપણને આવી રીતના ઊભું આપ્યું છે સમજાયું ને તમને જોયામાં પેટર્ન આકાર બંનેનો સરખો છે કેવો છે લંબચોરસ જ છે પણ એક આપણને આડું આપ્યું છે ને એક આપણને આવી રીતના ઊભું આપ્યું છે પછી જો ફરી પાછો આકાર આવે છે ને ફરી પાછો જે લેખો આકાર આવે છે લંબચોરસ છે તો હવે એ લંબચોરસ ની બાજુમાં કયો આકાર આવશે તો તમારે અહીંયા કેવો આકાર આપેલો છે આડો આપેલો છે તો અહીંયા જો શરૂઆત થી પહેલેથી તમારે જોવાની પેટર્ન ની અંદર જો ઘણા બાળકો આપણે જ્યારે શનિવારે શીખવાડ્યું એના આગળના દિવસોમાં શીખવાડ્યું તો ઘણા બાળકો સીધું કરી નાખે છે આપણે આગળની પેટર્ન જોવાની છે આ ત્રણ પેટર્ન તમે જો એટલે આ છેલ્લી જે પેટર્ન છે એનો જવાબ તમને આવડે કે આ બંનેમાંથી અહીંયા કઈ પેટર્ન આવે પણ શરૂઆતની ત્રણ પેટર્ન તમારે જોવી પડે સમજાણો ને ઊભી પછી આ અને પછી આડું આપેલું છે આડાની પડખે તમે જોઈ શકો છો ઊભો થાંભલો પાછો લંબચોરસ આવ્યો એટલે આ પેટર્ન આવશે કઈ પેટર્ન આવશે આ સમજાણો ને બધાને સરસ હવે અહીંયા ધ્યાન આપો બાજુના પેજની અંદર જો તમે જોઈ શકો છો અહીંયા તમને આપેલું છે ફૂલ પાંદડીઓની પેટર્ન આવેલી છે આ જે પેજની અંદર છે આપણે કેટલી આ 1 2 3 4 અને 5 કેટલી પેટર્નો આપણે જોઈ 5 પેટર્નો જોઈ કેટલી જોઈ 5 પેટર્નો હવે બાજુના પેજની અંદર જો તમે અહીંયા જોઈ શકો છો 46 પછી ચોકડે સાકડે 47 એનો બાજુનું તે પેજ છે અહીંયા તમને પાન ફૂલ પાન આપેલું છે વચ્ચે પેટર્ન ખાલી આપી છે જો થોડીક તમારા અઘરી પડશે અત્યાર સુધી આપણે શું કેવી જોઈ આગળ તમને છેલ્લે ખાન છે અહીંયા ખાલી દાખલા તરીકે આ ગોળ ચતુષ્કોણ ચોરસ ગોળ ચતુષ્કોણ અને ચોરસ અને ગોળ તમને અહીંયા આપેલું છે તો એના પછી તમને આવી રીતના લાઈન ભરેલી હતી ખાલી હોય એની અંદર તમારે પેટર્ન આગળ વધારવાની હતી એમ હતું ને હવે એવી રીતના નહીં આવે વચ્ચે તમારા ખાના છે એ ખાલી કરવાના આવે છે અહીંયા જોઈ શકો છો પેટર્નના ક્રમ મુજબ શું આવશે એ તમારે અહીંયા દોરવાનું છે આપણે અહીંયા સૂચના છે ક્રમ મુજબ શું આવશે એ તમને ખબર છે પણ અહીંયા જે તેના ઉપર સાચી નિશાની કરી કે આ એટલી સૂચના આપણે ફેરવી નાખવાની છે દોરો હવે તમારે જે ચિત્ર છે એ દોરવાનું આવશે અત્યાર સુધી તમારે સાચી નિશાની આપણે પાંચ પેટર્નની અંદર જોઈ કેટલી છે પહેલા આપણે ખાના ગણી લઈએ એટલે તમને ભૂલાય નહીં જો 1 2 3 4 5 6 7 અને 8 કેટલા છે 8 ખાના છે પાંચની અંદર આપણે 3 નાખીએ એટલે 8 થાય ને આ સરવાળા પણ તમારે યાદ રાખવાના છે હવે એ ધ્યાન આપો પહેલા કઈ પેટર્ન આવે છે જો 5 પછી નાનું 5 પછી પાછું ફૂલ આપેલું છે છે ને આવી રીતના ફરી પાછું મોટું પાન તમને આપેલું છે અને પડખે આ ખાનું જે તમને અહીંયા આપેલું છે એ ખાલી આપ્યું છે આવ્યું છે ને ખાલી પછી આવે છે તમારે મોટું પાન તમને આપ્યું છે ફરી પાછું તમારે ફૂલ અહીંયા તમને આપેલું છે ફરી પાછું તમને એ આપવાનું ખાલી આપેલું છે અને છેલ્લે ફરી પાછું તમને ફૂલ છે એ તમને આપેલું છે છે ને આપેલું હવે તમારે વિચારવાનું છે કે આપણે આવી પેટર્ન છે એ આગળ જોઈ રહ્યા છે પાઠ્યપુસ્તકની અંદર પણ જોયું અને આપણે સ્વાપોથીના આગળના જે પેજ આપણે જોયા છે એની અંદર પણ આપણે જોયેલું છે બે પાન આપ્યા છે એક નાનું એક મોટું પછી ફૂલ આપેલું છે પછી પાન છે હવે વિચારો કે પાનની પડખી અહીંયા શું આવશે જો અહીંયા પાન પછી શું આવેલું છે ફૂલ છે ને તો અહીંયા પાનની બાજુમાં શું આવશે ફૂલ જ આવે ને બીજી કોઈ નવી પેટર્ન આપણે દોરવાની નથી જો અહીંયા
खाली राख्यू तो एमां फूल दोर्युं तुं तो अहींया फूलनी बाजूमां अहींया शुं आपेलुं छे पानुं छे ने चित्र तो अहींया पण शुं आवशे पानुं चित्र आवशे समझा नीचे जुओ बीजी पेटर्न तमे जुओ શું આપેલું છે આકાર આપણને આપેલા છે એમાં પણ ખાના કેટલા તમને આપેલા છે આઠ જ છે આપણે ઉપરની પેટર્નમાં 1 2 3 4 5 6 7 અને 8 જોઈ ગયા ને આપણે 8 અહીંયા પણ તમને જુઓ આઠ જ ખાના આપેલા છે છે આપેલા કયો કયો આકાર આપેલો છે ગોળ ત્રિકોણ લંબચોરસ ગોળ ત્રિકોણ આ વચ્ચેનું ખાનું ખાલી આવ્યું છે ફરી પાછો ગોળ કેટલા આકાર છે જો 1 2 3 4 5 6 7 8 અને 9 એ આપેલા છે કેટલા આપેલા છે 9 છે ઉપરના ખાનામાં કેટલા હતા 8 આપેલા હતા અહીંયા લંબગોળ છે ફરી પાછો એક ખાનું ખાલી છે અને અહીંયા કેવો છે ફરી પાછો તમને લંબચોરસ અહીંયા આપેલો છે છે ને આપેલો હવે તમારે અહીંયા વિચારવાનું છે મુખ્ય પેટર્ન કેટલી છે ત્રણ જ છે જો ગોળ ત્રિકોણ ચોરસ અને લંબગોળ ગોળ આપેલું છે લંબગોળ નથી સોરી શું આપેલું છે ગોળ આપેલું છે ગોળ ત્રિકોણ લંબચોરસ ચોરસની લંબચોરસની પણ કે અહીંયા કેવું આવ્યું ગોળ આવ્યું ને ગોળની બાજુમાં તમે અહીંયા શરૂઆતમાં જોઈ શકો છો દેખાય છે ને ગોળની બાજુમાં શું છે ત્રિકોણ છે તો અહીંયા ત્રિકોણ આપી દીધું હવે ત્રિકોણની બાજુમાં કયો આકાર છે લંબચોરસ છે લંબચોરસ કર્યો લંબચોરસ પછી અહીંયા જોઈ શકો છો અહીંયા ગોળ આપ્યો તો ગોળ તો અહીંયા તમને આપેલું છે બરાબર તમારી સ્વાગતીમાં ગોળની બાજુમાં કયો આકાર આપેલો છે ત્રિકોણ છે અહીંયા પણ ગોળની બાજુમાં ત્રિકોણ છે અને અહીંયા પણ ગોળની બાજુમાં ત્રિકોણ છે સમજાઈ ગયું બધાને કેવી રીતના 9 પેટર્ન ઉપર આપણે 8 જોયું નીચે કેટલા ખાનામાં જોયું 9 પેટર્ન આપણે જોયું જો આજે આપણે પહેલો દિવસ છે તમારે વિડિયાનો તો આપણે અહીંયા સુધી રાખીએ છે ક્યાં સુધી જોયા અહીંયા સુધી પેટર્નને જોઈ ને આપણે બે પેટર્ન જોઈ આપણે બાજુના પેજની અંદર જોઈ હવે આપણે અહીંયા જો અહીંયા આપણો વિડિયો છે અહીંયા પૂરો કરીએ છીએ હવે આવે છે તમારે હોમવર્કનો વારો તમે ઘરે બેસો છો એટલે તમારે હોમવર્ક પણ કરવું જરૂરી છે કે કેમ કે જે ભાઈને અહીંયા આપણે યાદ પણ રાખવું પડશે ને તો એના માટે આજે આપણે ક્યાં સુધી ભણ્યા 46મો પેજ જોવો ચોગડે છગડે 46મો આ પેજ જોયો ને એ અને આ બંને પેટર્ન અહીંયા સુધી આપણે જોઈ ચોગડે સાતડે 47 જોયું ને આ બંને તમારે છે એને શું કરવાનું છે રફરોટની અંદર પેન્સિલ વડે તે તમારે સારા અક્ષરે આ બધી જ પેટર્ન તમારે એકવાર છે એ તમારે દોરવાની છે અમે પાછું તમારું હોમવર્ક પણ મંગાવશું ફોનની અંદર તમે જે અમારા વિડિયા જોવો છો ને મેસેજ આવે છે તમારા ગ્રુપની અંદર એમાં આપણે હોમવર્ક પણ આપણે ચેક કરીશું ફોટા પાડીને એક પેજની અંદર તમારે પોતાનું તમારું નામ તમારો વર્ગ અને તમારો સીન નંબર રોલ નંબર તમારો છે એ તમારે લખવાનો છે એટલે અમને ખબર પડે કે કયા વિદ્યાર્થીનું હોમવર્ક આવ્યું છે અને કેટલા વિદ્યાર્થીએ નથી આવ્યું તો તમે મોકલશો ને હોમવર્ક ઘરે બેસીને પણ તમને ભણવાની મજા આવશે તો આજે આપણે એટલે અહીંયા સુધી રાખીએ છીએ આવજો આભાર